નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ઇલેવન સાયન્સમાં ચેપ્ટર આઠથી શરૂઆત કરીશું ચેપ્ટર આઠ કે જેનું નામ છે કોષ એ જીવનનો એકમ છે હવે ચેપ્ટરનું નામ કોષ એ જીવનનો એકમ છે એવું કેમ આપવામાં આવ્યું એની પાછળનું એક રીઝન છે કેસ પૃથ્વી પર રહેલા જેટલા પણ સજીવ છે પછી એ સૂક્ષ્મજીવ હોય કે પછી મનુષ્ય હોય વનસ્પતિ હોય કે અન્ય પ્રાણી હોય બધા જ સજીવો છે તો એનું નિર્માણ કોષમાંથી જ થાય છે એટલી ચેપ્ટરનું નામ આપવામાં આવેલું છે કોષ એ જીવનનો એકમ હવે આપણે ઇલેવન્થ સાયન્સમાં તમારે એક હેબિટ પાડવાની કે અમુક શબ્દ જે છે ને તેને ઇંગ્લિશમાં પણ શું કહેવાય તેની તમને જાણકારી રાખવાની જેમ કે કોષ કોષ કે જેને ઇંગ્લિશમાં સેલ કહેવામાં આવે છે જેથી કરીને તમારે જે એક્સટર્નલ તમારે જે બાહ્ય એક્ઝામો આપવાની છે તો એમાં તમને આવા બધા જે ઇંગ્લિશ વર્ડ છે તેનાથી તમે વાકેફતા અને તમારા જે ક્વેશ્ચન છે તે તમે સરળતાથી સમજી શકશો સૌથી પહેલાં તો આપણે સમજીએ કે બાયોલોજી શબ્દ છે તો બાયોલોજી શબ્દનો અર્થ શું થાય તો બાયોલોજી એ બે શબ્દ બાયોસ અને લોગી અથવા તો લોગોસ એવી રીતે બે શબ્દનો બનેલો છે તો બાયોસ કે જેનો અર્થ થાય છે લાઈફ ઓફ લિવિંગ થિંગ લાઈફ ઓફ લિવિંગ થિંગ એટલે કે જીવંત સજીવોનું જીવન બરાબર અને લોગી એટલે કે બ્રાન્ચ ઓફ સ્ટડી એટલે કે અભ્યાસની શાખા તો જીવન સજીવોના જીવન અભ્યાસની શાખાને બાયોલોજી કહેવામાં આવે છે બાયોલોજીમાં આપણે સજીવો રિલેટેડ અભ્યાસ કરવાનો છે કે પૃથ્વી પર કેટલી જૈવવિવિધતા જોવા મળે છે આપણે કોઈપણ દિવસ એક જ પ્રકારના પ્રાણી જોતા નથી કે કદી પણ એક જ પ્રકારની વનસ્પતિ વનસ્પતિ છે પુષ્પવાળી વનસ્પતિ છે તેમાં કેટલી બધી વિવિધતા જોવા મળે છે પ્રાણીઓમાં પણ કેટલી વિવિધતા જોવા મળે છે બેક્ટેરિયાની વાત કરો તો બેક્ટેરિયા પણ એક જ પ્રકારના હોતા નથી એવામાં એમાં પણ ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે તો એ રીતે આપણે મનુષ્યની વાત કરીએ તો આપણે મનુષ્ય પણ એક જ જેવા દેખાતા નથી તો એ કેમ એક જેવા દેખાતા નથી એ બધી વસ્તુ આપણે બાયોલોજીમાં ભણીશું તો આજે આપણે ચેપ્ટર આઠની શરૂઆત કરીએ તો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો પ્રસ્તાવના કે સૃષ્ટિ જીવન સજીવો અને નિર્જીવ પદાર્થોથી રચાયેલી છે તો આપણે જીવન સજીવો છે તો જીવન સજીવોમાં કોનો સમાવેશ કરીએ તો જીવન સજીવોમાં આપણે વાત કરીએ તો મનુષ્ય પ્રાણી પ્રજીવો ફૂગ લીલ વનસ્પતિ વગેરે કે જેનો સમાવેશ આપણે કરીશું જીવન સજીવોમાં હવે આપણે વાત કરીએ નિર્જીવ પદાર્થો તો નિર્જીવ પદાર્થો એટલે કે હવા પાણી અને જમીન આ બધા કેવા છે નિર્જીવ પદાર્થો કેમ કારણ કે આપણે જીવવા માટે હવાની જરૂર પડે છે પીવા માટે પાણીની જરૂર પડે છે અને રહેવા માટે જમીનની જરૂર પડે છે એટલે કહેવાય છે કે સૃષ્ટિ જે છે તે જીવંત સજીવો અને નિર્જીવ પદાર્થોથી રચાયેલી છે સજીવ અને નિર્જીવ વચ્ચે તફાવત તો છે તો હવે આપણે જોઈએ સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત તો આપણે જાણીએ જ છે કે સજીવ જેમાં આપણે આપણો સમાવેશ કરીએ છીએ તો સજીવ શ્વા શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે બરાબર ને સજીવ શ્વાસોશ્વાસની ક્રિયા સજીવમાં જોવા મળે જ્યારે નિર્જીવ છે તેમાં શ્વાસોશ્વાસની ક્રિયા જોવા મળતી નથી અન્ય રીતે વાત કરીએ તો આપણા ઘરમાં રહેલી ખુરશી છે ટેબલ છે કબાટ છે બેડ છે એ બધી કેવી છે નિર્જીવ વસ્તુ તો એ નિર્જીવ વસ્તુ ક્યારેય પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરતી નથી ત્યારબાદ હલનચલન હલનચલન સજીવો કરે છે જ્યારે નિર્જીવ કરતા નથી આપણે જાણીએ છીએ આપણા હાથ હલે છે પગ હલે છે બધી વસ્તુ હલે છે બેડ કોઈ દિવસ એક રૂમમાંથી જાતે બીજી રૂમમાં જતો નથી એવી રીતે હલનચલન અને પ્રચલન જે સજીવમાં જોવા મળે છે પણ નિર્જીવમાં જોવા મળતું નથી ત્યારબાદ આપણે વાત કરીએ તો સજીવો પ્રજનન કરે છે બરાબર ને જ્યારે નિર્જીવ પ્રજનન કરતું નથી પ્રજનન એટલે કે સંતતિ નિર્માણની પ્રક્રિયા કે જેને પ્રજનન કહેવામાં આવે છે તો સજીવો પ્રજનન કરે છે પરંતુ નિર્જીવ પ્રજનન કરતું નથી આપણે એવું નથી જોતા ઘરમાં કે એક બેડમાંથી બે બેડ થઈ ગયા એક ખુરશીમાંથી બે ખુરશી થઈ ગઈ આપણે ખુરશી બનાવવાનો ઓર્ડર આપીએ તો જ બીજી ખુરશી બને છે પણ એવું આપોઆપ કોઈ દિવસ જાદુ થતું નથી ત્યારબાદ બીજી વાત કરીએ તો એમાં સજીવોમાં ચયાપચય ક્રિયા થાય છે પણ નિર્જીવમાં ચયાપચયી ક્રિયા થતી નથી તો એવા ઘણા તફાવત છે સજીવ અને નિર્જીવ વચ્ચે પરંતુ સજીવ અને નિર્જીવ વચ્ચેનો જે મુખ્ય તફાવત છે ને તો સજીવ છે તો સજીવમાં કોષની હાજરી હોય છે આપણે શેના બનેલા છે કોષોના બનેલા છે તો સજીવોમાં કોષોની હાજરી હોય છે જ્યારે નિર્જીવમાં કોષોની હાજરી હોતી નથી આ મુખ્ય તફાવત છે સજીવ અને નિર્જીવ વચ્ચે આપણે જાણીએ છીએ કે બધા સજીવો જે છે તે કોષોના બનેલા છે તો એના આધારે બે પ્રકારના સજીવો આપણને જોવા મળે છે પહેલો પ્રકાર કે જેને એક કોષી સજીવ કહેવાય તો એક કોષી સજીવ એટલે શું તે જોઈએ પહેલાં તો એક કોષી સજીવ એટલે કે આવા સજીવો એક જ કોષમાંથી બનેલા હોય છે એટલે કે આ જે એક જ કોષ છે એ જ શરીરના બધા કાર્યો કરે છે એક જ કોષ દ્વારા બધા જ કાર્યો થાય છે તો એવા સજીવને એક કોષી સજીવ કહેવામાં આવે છે ચયાપચય ક્રિયાથી માંડીને બધી જ ક્રિયા એક જ કોષ દ્વારા થશે એટલે એવા સજીવને એક કોષી સજીવ કહેવામાં આવે છે જ્યારે બહુકોષી સજીવ બહુકોષી સજીવ એટલે એવા સજીવ કે જેમાં ઘણા બધા કોષો આવેલા છે ઘણા બધા કોષોના બનેલા સજીવને બહુકોષી સજીવ કહેવામાં આવે છે જેમ કે આપણે બહુકોષી કહેવાય સજીવ વનસ્પતિ બહુકોષી સજીવ કહેવાય કે જેમાં કાર્યો કરવામાં જુદા જુદા કોષો જુદું જુદું કાર્ય કરે છે જેમ કે યકૃતમાં આવેલા કોષોને યકૃત કોષો કરે કહેવામાં આવે છે કે જે યકૃત રસનો નિર્માણ કરે છે ત્યારબાદ જઠરમાં રહેલા કોષોને જઠર કોષો કહેવામાં આવે છે એવી રીતે આપણા શરીરમાં વનસ્પતિમાં મૃદુતક કોષો આવેલા છે પછી જલવાહક કોષ આવેલા છે એ સ્થૂલ કોણક પેશી આવેલી છે એવી રીતે ઘણા બધા અલગ અલગ કોષો આવેલા છે કે જેનું કાર્ય અલગ અલગ છે તો પાછું એકવાર રિપીટ કરું છું એક કોષી સજીવ એટલે કે એક જ કોષોના બનેલા છે અને એક જ કોષ દ્વારા બધા કાર્યો થાય છે બહુ કોશી સજીવ એટલે ઘણા બધા કોષોના બનેલા કે જુદા જુદા કોષો દ્વારા જુદું જુદું કાર્ય થાય છે એવા સજીવને બહુકોષી સજીવ કહેવામાં આવે છે હવે આપણે જોઈશું કોષ એટલે શું તો આપણે જાણીએ જ છે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે તો કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કેમ કીધેલો છે તો એને એટલે રચનાત્મક એકમ કીધેલો છે કે એ સજીવના શરીરની રચના કરે છે સજીવના શરીરના જુદા જુદા અંગો છે પેશી છે એની રચના કરે છે એટલે એને રચનાત્મક એકમ કીધેલો છે અને એને ક્રિયાત્મક એકમ એટલે કીધેલો છે કે જે અંગ છે પેશીઓ છે તે જુદી જુદી ક્રિયા કરે છે પરિણામે કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કીધેલો છે કેમ કારણ કે કોષ છે તે સજીવની રચના કરે છે અને રચના કરે એટલે અંગનું નિર્માણ થાય તો એ અંગો જે છે પેશીઓ છે તે જુદી જુદી ક્રિયા કરે છે પરિણામે એને સજીવનો પાયાનો એકમ પણ કહેવામાં આવે છે કારણ કે એવું કહેવાય છે કે સજીવો દ્વારા દર્શાવતી વિવિધ પ્રવૃત્તિઓ એટલે કે સજીવો જે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે જેમ કે કે કોષોમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કોષોમાં જે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો એ કોષને આભારી છે કે આપણી ચયાપચય ક્રિયાઓ થાય છે જનીઓ એટલે કે શુક્રકોષ છે અંડકોષના નિર્માણની ક્રિયા થાય છે તો એ બધી વસ્તુ થકા થશે કોષો દ્વારા થાય છે ત્યારબાદ કોષોની સંખ્યા પ્રકાર પછી રચના કોષોની રચના પ્રકાર સંખ્યા પર જે સજીવો છે તે જુદી જુદી પ્રવૃત્તિઓ દર્શાવે છે જેમ કે વનસ્પતિમાં કોષોની રચના અલગ હોય છે કોષોના પ્રકાર અલગ હોય છે જેમ કે વનસ્પતિ છે તો વનસ્પતિમાં સ્થૂલકોણક પેશી મૃદુ પેશી એ દ્રઢોતક પેશી જોવા મળે છે તો એ એના પ્રમાણે કાર્ય કરે છે હવે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં રુધિરના કોષો આવેલા હોય છે યકૃત કોષો આવેલા હોય છે ત્યારબાદ અધિચ્છદીય પેશી આવેલી હોય એવી રીતે દરેક સજીવ હોય તો એમાં કોષોની રચના પ્રકાર અને સંખ્યા અલગ અલગ હોય છે તે પ્રમાણે દરેક સજીવ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે એટલે એના માટે કોષ છે તો કોષને સજીવનો પાયાનો એકમ કહેવામાં આવે છે હવે આ મુખ્ય બાબત એમસીક્યુ માટે તમારે યાદ રાખવાની કે બધા જ સજીવોનો સજીવોના જીવનની શરૂઆત યુગ્મજ તરીકે ઓળખાતા એ કોષથી થાય છે યુગમંજ એટલે શું કહેવાય કે ફલનની ક્રિયા દ્વારા ફલનની ક્રિયા દ્વારા નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય છે અને જોડાણ થઈને યુગમંજનું નિર્માણ થાય છે તો આ જે યુગમંજનું નિર્માણ થાય છે એટલે કે ફલનની ક્રિયા દ્વારા જે ફલિતાંડ બને છે તો એ શું છે એક કોષ છે તો આ ફલિતાન યુગમન જે એક કોષ છે એ શું કરશે કોષ વિભાજનની ક્રિયા કરે છે કોષ વિભાજનની ક્રિયા એટલે યાદ રાખવાનું આ એક કોષ છે તો એ કોષ વિભાજન કરીને એકમાંથી બે કોષ બેમાંથી ચાર કોષ આવી રીતે સતત વિભાજનની ક્રિયા દ્વારા નવા કોષોનું સર્જન કરે છે કોષ વિભાજન એટલે એક એવી ક્રિયા છે કે જેના દ્વારા નવા કોષોનું સર્જન થાય છે એકવાર પાછું કહું છું કોષ વિભાજન એટલે એવી પ્રક્રિયા કે જેના દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે તો યુગમન જે છે તે કોષ વિભાજનની ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ કરે છે એટલે કે એક કોષમાંથી બે બેમાંથી ચાર ચારમાંથી આઠ એવી રીતે સતત કોષ વિભાજનની ક્રિયા કરશે અને એના દ્વારા કોષોની સંખ્યામાં વધારો થાય છે તો આ રીતે જે નવા સર્જાયેલા કોષો છે તે વિભેદન પામે છે વિભેદન પામે એટલે કાર્યને અનુલક્ષીને છૂટા પડે છે જેમ કે જઠરના કોષો જઠર બનાવશે યકૃતના કોષો યકૃત બનાવશે સ્નાયુ એ સ્નાયુ પેશીનું નિર્માણ કરશે એવી રીતે કાર્યને અનુલક્ષીને કોષો જે છે તે અલગ પડે છે તો એને કોષ વિભેદન કહેવામાં આવે છે તો જોઈએ કેવી રીતે વિભેદન પામે છે તો કોષો કોષો કોષ વિભાજનની ક્રિયા કરે એટલે કોષોનો સમૂહ બનાવે છે તો કોષોનો સમૂહ ભેગા મળીને પેશીનું નિર્માણ કરે છે પેશી પેશીઓ ભેગી મળીને અંગનું નિર્માણ કરે છે અંગો ભેગા મળીને અંગતંત્રનું નિર્માણ કરે છે જેમ કે અન્નળી જઠર આંતરડું એ બધા ભેગા મળીને અંગતંત્ર એટલે કે પાચનતંત્રનું નિર્માણ કરે છે એવી રીતે મ મૂત્રપિંડ છે મૂત્રવાહિની છે મૂત્રાશય છે તે બધા ભેગા મળીને ઉત્સર્જનતંત્રની રચ રચના કરશે ત્યારબાદ હૃદય ધમની શીરા એ ભેગા મળીને રુધિર પરિવહન તંત્રની રચના કરશે તો આવા જુદા જુદા જે અંગતંત્ર છે તો એ ભેગા મળીને સંપૂર્ણ સજીવ દેહની રચના કરે છે આવી રીતે એક કોષમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ થાય છે એટલે કે યુગમાં જ એક કોષ છે તો એ વિભાજન પામીને પેશીની રચના કરશે પેશી ભેગા મળીને અંગની રચના કરશે અંગ ભેગા મળીને અંગતંત્રની રચના કરશે અને અંગતંત્રો ભેગા મળીને સંપૂર્ણ સજીવની રચના કરે છે હવે એ આપણે એક વ્યાખ્યા સમજીએ સંપૂર્ણ ક્ષમતા આ જે સંપૂર્ણ ક્ષમતા છે તેને ઇંગ્લિશમાં ટોટી પોટેન્સી કહેવામાં આવે છે આ તમારે શબ્દ યાદ રાખવાનું ઇંગ્લિશમાં એને ટોટી પોટેન્સી કહેવામાં આવે છે ટોટી પોટેન્સી જેનો અર્થ થાય છે કે શરીરનો કોઈપણ એક કોષ સમગ્ર દેહનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે તો એને સંપૂર્ણ ક્ષમતા કહેવામાં આવે છે એટલે કે યુગમંચ એક કોષ છે જેમાંથી સમગ્ર એટલે કે માનવ શરીરનું નિર્માણ થાય છે બરાબર આપણે વનસ્પતિના સંદર્ભમાં વાત કરીએ તો વનસ્પતિના સંદર્ભમાં જે બીજ બને છે તો એ બીજ આપણે વાવીએ એમાંથી આખા વનસ્પતિ એટલે કે મૂળ પ્રકાંડ પર્ણ ત્યારબાદ ફળ એવા એના સમગ્ર દેહનું જે સર્જન થાય છે ને તો એવા જે કોષ એ કોષ કે જે સજીવના સંપૂર્ણ દેહનું સર્જન કરે છે તો એની એવી ક્ષમતાને સંપૂર્ણ ક્ષમતા કહેવામાં આવે છે તો આજે આપણે પ્રસ્તાવના જોઈ ત્યારબાદ જોયું કોષ એટલે શું હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક વિશે અભ્યાસ કરીશું અને એક વસ્તુ એ ધ્યાનમાં રાખવી કે તમને જે સમગ્ર લેક્ચર દરમિયાન જે સમજાવવામાં આવે છે તે તમારે બાયોલોજીની નોટબુકમાં નોટ્સ લખી દેવાની